તો બીજી તરફ ગ્રુ કલેશનો એક અજીબ કિસ્સો પણ સામે આવ્યો છે ડિંડોલી ખાતે રહેતી મહિલાએ છૂટાછેડા માટે લાખોની રકમ માંગ્યા બાદ વધુ માંગણી કરી હતી માંગણી નહીં સંતોષવામાં આવતા મહિલાના પિતા અને મળતિયાઓએ જમાઈના ઘરમાં જ આગ લગાડી દેતા મોટું નુકસાન થયું છે જેના કારણે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે સુરતના ડિંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા પતિ જેમનો છેલ્લા કેટલાક દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક દિવસ અગાઉ છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી જેમાં યુવતીએ પોતે યુવક અલગ સેટલ થવાનું કહેતા યુવકે તેને છૂટાછેડામાં ત્રીસ લાખ આપવાની વાત થઈ હતી ત્યારબાદ ફરી યુવતીએ તેના પતિ પાસે છૂટાછેડા માટે પચાસ લાખની માંગણી કરી હતી જેમાં યુવકે પિસ્તાળીસ લાખ આપવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તે યુવતીના પિતા દ્વારા વધુ પૈસાની લાલચે તેના જમાઈને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને તેને પચાસ લાખ રૂપિયા રોકડા અને સુરતમાં વેસુ વિસ્તારમાં ટુ બીએચકે ફ્લેટની માંગણી કરી હતી જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના પિતાને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી જેથી યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈ તેના માતા પિતા અને ભાઈ બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી તે યુવકના ઘરે પહોંચ્યા જ્યાં ઘરે કોઈ હાજર મળ્યું ન હતું જેથી યુવતીના પિતાએ ઘરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાડી દીધી હતી જેથી ઘરમાં મૂકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે બાઇક એક બુલેટ ગાડી એક મોપેડ ગાડી પાવર સપ્લાય માટેનું ઇન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો જેથી સોસાયટીના લોકોએ આ યુવકને જાણ કરી હતી જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી અને અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદથી યુવતી અને તેની માતા પોલીસ પકડથી દૂર છે જેને પકડવા ડિંડોલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે